ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે પોતાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે ભરૂચ ભાજપ દ્વારા કલેક્ટર કચેરી સામેની દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનાર લોકસભાની ચૂંટણી માટે શંખનાદ કરી લોકસભાની ચૂંટણીની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપના કમળનો કલર કેસરિયાની જગ્યાએ કાળા કલરમાં પરિવર્તિત થયો છે. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ દિવેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના ભોલાવ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગ થકી ભાજપનો પ્રચાર પ્રસાર કરી એક વાર ફિર મોદી સરકારની ઝુંબેશ સાથે જિલ્લાના છેવાડાના માનવી સુધી ભાજપનો પ્રચાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને આખા રાજ્યમાં આ ભીત સૂત્રો લખવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા શરૂ થયેલું છે. એના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિશેષ કરીને ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાએ કલેક્ટર ઓફિસની સામે અને કોલેજો ઉપર અને ભોલાવ જાડેસર સમગ્ર વિસ્તારમાં અને આવતીકાલથી ભરૂચ વિધાનસભાના 17 ગામોમાં અંકલેશ્વર તાલુકાના આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો કાર્યક્રમ આરંભ થઈ ચૂક્યો છે. સમગ્ર વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદીને 2024ની ચૂંટણીમાં જ્વલંત બહુમતીથી વિજય અપાવવા માટે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પીઝા ખાઓ, એ પણ અનલિમિટેડ.